નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિતમાં બહુપદીનો અભ્યાસ કરીએ છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 2.4માં અવયવ પાડ્યા, ત્યાર પછી સ્વાધ્યાય 2.5માં દાખલો 1 અને દાખલો 2 કિંમત શોધો અને વિસ્તરણ કરો, ગુણાકાર કરો, નિત્યસમનો ઉપયોગ કરો. 2 દાખલા લીધા. આજે આપણે સ્વાધ્યાય 2.5માં અવયવ પાડીએ. દાખલા નંબર 3, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડ. 2 નિત્યસમ આપણા પહેલાં ચાલી ગયા. પહેલું નિત્યસમ છે 3 પદનું. પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો, છેલ્લા પદનો સ્ક્વેર. 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ અને છેલ્લા પદનું વર્ગમૂળ. 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ અને છેલ્લા પદનું વર્ગમૂળ. પ્લસ એટલે માઇનસ. પહેલું પૂર્ણાવર્ગ પદ હોય, છેલ્લું પૂર્ણાવર્ગ પદ હોય. વર્ગમૂળ નીકળતું હોય, પહેલા પદનું વર્ગમૂળ નીકળતું હોય, છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોય. ટોટલ કેટલા પદ હોય? 3. પહેલું અને છેલ્લું પૂર્ણાવર્ગ. પૂર્ણાવર્ગ હોય એનું વર્ગમૂળ કાઢવાનું અને એને 2 વડે ગુણવાનું. પ્લસ હોય તો ચાલે, માઇનસ હોય તો ચાલે. તો આનો જવાબ આવે, પહેલા પદનું વર્ગમૂળ, વચ્ચેના પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ અને સ્ક્વેર. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. બીજું નિત્યસમ છે 2 પદનું. બંને ગુણાવર્ગ હોય, વચ્ચે નિશાની માઇનસ હોય. બંને ગુણાવર્ગ હોય, વચ્ચે નિશાની માઇનસ હોય. દાખલા તરીકે એનો સ્ક્વેર અને બીનો સ્ક્વેર, 2 પદ. બંને પૂર્ણવર્ગ હોય, વચ્ચે નિશાની માઇનસ હોય. પહેલા આવે પડે એ માઇનસ બી અને એ પ્લસ બી. આ 2 નિત્યસમનો ઉપયોગ કરીને આપણે અવયવ પડીએ. દાખલા નંબર 3, પહેલા દાખલામાં જુઓ, 3 પદ હશે, 2 પદ પૂર્ણવર્ગ હશે, બંનેનું વર્ગમૂળનો ગુણાકાર અને 2 સાથે ગુણિત હોવો જોઈએ. તો આ અવયવ હશે. 2 પદ હોય, બંને ગુણાવર્ગ હોય, વચ્ચે નિશાની માઇનસ હોવી જોઈએ, તો જ પડે, નહીં તો અવયવ પડે નહીં. પહેલું છે 9x² + 6xy. પહેલું 9x² + 6xy + y² કેટલા પદ છે? 3. પછી બીજું એવી રીતે છે, ગણી લેજો. ત્રીજામાં છે x² - x² માઇનસ y² છેદમાં. જો પહેલામાં 3 પદ છે, ત્રીજામાં 2 પદ છે, 3 પદ છે, 2 પદ છે. 2 બાજુ પૂર્ણવર્ગ હોવા જોઈએ, છે છે પૂર્ણવર્ગ છે. આનું વર્ગમૂળ 3x, આનું વર્ગમૂળ y, એટલે પૂર્ણવર્ગ છે. હવે 3x અને yને 2 વડે ગુણી નાખો. પહેલાનું વર્ગમૂળ 3x, છેલ્લાનું વર્ગમૂળ y, એટલે 2 વડે ગુણો. આમાં પહેલા બધું વર્ગમૂળ a, છેલ્લા બધું વર્ગમૂળ b, અને 2 વડે ગુણો. 2ab જોવા લે, 2ab. અહીંયા શું થાય? 3 2 6xy, આ 6xy, એટલે ગોઠવણી તો બરાબર જ છે, એટલે અવયવ પડશે. ગોઠવણી પહેલાં જોવાની છે કે નહીં એવી રીતે? તો હા, બરાબર જ છે. તો પહેલાનું વર્ગમૂળ કાઢવાનું, પછી પહેલા પદનું અને બીજા પદનું અને છેલ્લા પદનું વર્ગમૂળ કાઢવાનું. પહેલા પદનું વર્ગમૂળ નીકળે 3x, અહીંયા લખું 3x. છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે 2y, અહીંયા લખું 2y. તો ગોઠવણી જુઓ, 3 2 6xy આવી ગયું. એના અવયવ પડે પહેલું પદ, વચ્ચેના પદની નિશાની અને છેલ્લા પદનું વર્ગમૂળ. આવી જુઓ, આમાં જુઓ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એનું વર્ગમૂળ કાઢવું પડે. આ એ સ્ક્વેર, આ બી સ્ક્વેર, આનું વર્ગમૂળ એક્સ, આનું વર્ગમૂળ વાય છેદમાં 10. તો જવાબ આવે એ માઇનસ બી, એ પ્લસ બી, એની જગ્યાએ એક્સ માઇનસ બી, બીની જગ્યાએ વાય 10, પછી એ પ્લસ બી. બરાબર આવી રીતે આના 2 અવયવ પડશે. આના 2 જ કહેવાય, 3x વત્તા વાય, 3x વત્તા વાય, 2 અવયવ. એ ચાલો, 3x વત્તા વાય. જો પ્રેક્ટિસ કરવી હોય, કોઈની પાસે પ્રેક્ટિસ વર્ક હોય તો પ્રેક્ટિસ વર્ક પાના નંબર 24
પાના નંબર 24 પ્રેક્ટિસ વર્કમાં, પ્રેક્ટિસ વર્કમાં ગણિત ધોરણનો પ્રેક્ટિસ વર્ક પાના નંબર 24 પર આ દાખલા છે. જોવા 16x² + 40xy આ રીતે હોય પ્રશ્ન, એના સ્વાધ્યાય આવશે દાખલા હોય આ રીતે 16x² - 40xy આ બે દાખલા છે. આપણે ગણીએ, એક ગણીએ, તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકાય. ત્રણ પદવાળો ગણીએ, બે પદવાળો સહેલો છે, ત્રણ પદવાળો એક લઈએ આમાંથી. 16x² - 40xy + 25y. જો પેલા ચેક કરી લઈએ કે છે કે નહીં. આનું વર્ગમૂળ એ, આનું વર્ગમૂળ બી, અને બે વડે ગુણવાનું બધું એ બી પ્લસ હોય તો ચાલી જાય છે. 16 નું વર્ગમૂળ 4x, 25 નું 5y, બે વડે ગુણો, 4×5=20, 2×2=40 આવી ગયા. એટલા ઉપયોગ પડશે તેને ગોઠવવાના. આનું વર્ગમૂળ માઇનસ બે, પહેલું પદ, છેલ્લું પદ, બધા છેલ્લા પદનું સ્ક્વેર. પહેલાનું વર્ગમૂળ છે 4x, અહીં 4x લખ્યું, છેલ્લાનું વર્ગમૂળ છે 5y, અહીં 5y. વચ્ચેને બધી કંઈ જરૂર જ નથી, આપણે ગોઠવવાનું છે, આપણે એને ગોઠવીને બનાવવાનું છે. જવાબ આવે પહેલું પદ છેલ્લું પદ બે જ જવાબ આવે, બેનો સ્ક્વેર. આ પહેલું પદ ને છેલ્લું પદ નિશાની કઈ લખવાની, તો વચ્ચેની નિશાની લખવાની માઇનસ, પ્લસ એટલે પ્લસ લખવાની, માઇનસ એટલે માઇનસ. તો આવી રીતે દાખલા નંબર 3 ગણી લેવાનો છે. હવે આપણે ગણીએ દાખલા નંબર 4, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. વિસ્તરણ છે દાખલા નંબર 4. ત્રણેય પદ પ્લસ જ હશે, અહીંયા નિશાની જુદી હોય તોય પ્લસ જ હશે. હવે
આ ત્રણેય નું એક પદ બની નાખવાનું છે, બે એક્સ એ વાય, તો બે દુ ચાર એક્સ વાય, બે બે વાય ચાર છે, બે દુ ચાર, ચાર ચોક સોળ, સોળ વાય છે, ચાર દુ આઠ ઝેડ એક્સ બરાબર. આવી રીતે તમારે વિસ્તરણ કરવાનું છે દાખલા નંબર ચારમાં. બીજો આવડે એવો છે, ત્રીજો આવડે એવો છે, ચોથો પાંચમો છઠ્ઠો ગણીએ, છઠ્ઠો છે, છઠ્ઠો રોમન અંકમાં નંબર આપેલા છે, આપણે પણ રોમન અંકમાં નંબર આપી દઈએ. એક ચતુર્થાંશ એ, એક ચતુર્થાંશ એ માઇનસ એક દ્વિતીયાંશ બી, એક દ્વિતીયાંશ બી પ્લસ વન નો સ્ક્વેર, પ્લસ વન નો સ્ક્વેર. આપણે એબીસીની જગ્યાએ આવું પડ છે, કઈ વાંધો નહીં જે હોય. તો પહેલા ત્રણ વખત સ્ક્વેર કરી દઈએ, થોડી જગ્યા ઊંચી પડે છે આ બધું, ત્રણ વખત સ્ક્વેર. આ લાંબુ પદ છે એટલે લાંબુ પદ બરાબર, આ લાંબુ પદ છે, ત્રણ વખત કાંઈ લાંબુ પદ છે, આમાં તો એક જ છે એટલે લાંબુ પદ છે. એનો સ્ક્વેર, બીનો સ્ક્વેર, સીનો સ્ક્વેર, ટુ એ લાંબુ છે, બી લાંબુ છે, ટુ એ બી, બી લાંબુ છે, ટુ બી સી લાંબુ છે, તો સી સી લાંબુ એ છે, એ બી બી સી સી. ચલો એમાં શું લખવાનું છે, એક ચતુર્થાંશ એ, બીમાં શું લખવાનું છે, માઇનસ એક તૃતીયાંશ બી, નિશાની ધ્યાનમાં લેવાની છે. સીમાં શું લખવાનું છે, એ, પહેલા પદમાં શું લખવાનું છે, એક ચતુર્થાંશ એ, બીજામાં શું લખવાનું છે, માઇનસ એક તૃતીયાંશ બી, અહીંયા લખવાનું છે માઇનસ એક તૃતીયાંશ બી, અહીંયા લખવાનું છે એ, અહીંયા લખવાનું છે એ, અહીંયા લખવાનું છે એક ચતુર્થાંશ એ. ફૂડે ટૂટર તે અહીંયા બે આવી જશે, આ બે ઉડી જશે, આ બે ઉડી જશે, જે વધુ અનુકૂળ લાગે. એકનો સ્ક્વેર એક, ચારનો સ્ક્વેર સોળ, એનો સ્ક્વેર એનો સ્ક્વેર, હવે માઇનસ નો બે કી ઘાત છે તો પ્લસ, બે કી ઘાત હોય તો પ્લસ, આપણે આગળના ચક્કરમાં એનું. એકનો સ્ક્વેર એક, બેનો સ્ક્વેર ચાર, એકનો સ્ક્વેર એક, તો પહેલાં ત્રણ પદ આવી ગયા, પ્લસ ત્રણ એ પ્લસ જ આવે, કોઈ વાત નહીં, પહેલાં ત્રણ પદ ક્યારેય માઇનસ આવશે નહીં, કારણ કે બધાને ભેગી સંખ્યા ઘાત છે, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. અહીંયા એક ઘાટ ઉડી ગયું છે, એક પદ ઉડી ગયું છે, એક ચતુર્થાંશ વધુ છે, માઇનસ છે, પેલું નિશાની નથી કરવાનું, માઇનસ ઉપર કાંઈ છે નહીં, એટલે એક નીચે ખાલી ચાર વધ્યા છે, ચાર એ નિશાની નક્કી કરો, પ્લસ માઇનસ પ્લસ એટલે માઇનસ, આ ઉડી ગયા છે, ઉપર એકડો આપણે લખી નાખીએ, અને બી લખી નાખીએ, એક લખવાની કાંઈ જરૂર નથી, નીચે કાંઈ છે ખાલી બી જ બચે છે, એક દૃત્યાંશ ઉડી ગયા છે, ખાલી બી, બે ઉડી ગયા છે પણ એક દૃત્યાંશ વધ્યું છે, પણ બધા પ્લસ છે, એક દૃત્યાંશ ખાલી, એક દૃત્યાંશ અને ખાલી બી, આ જ આપણે પહેલો અને છઠ્ઠો ગણી, આ પ્રમાણે તમારે બાકીના બે બધા ગણી લેવાના છે. જોઈ લો, એક વખત જોઈ લો, બરાબર જોઈ લો, આવી રીતે ગણવાનું છે. છ પદ આવે, એક બે ત્રણ ચાર પાંચ છ પદ. દાખલા નંબર પાંચમાં આની વિરુદ્ધ ક્રિયા કરવાની છે અને અવયવ પડવાના છે. દાખલા નંબર પાંચમાં આપણને છ પદ આવ્યા છે, ઊંધો દાખલો છે, આપણને છ પદ આવ્યા છે, એનાથી ઉપરનું પદ આપણે ગોઠવવાનું અને એનાથી આગળનું પદ, એટલે આ છ પદનો જવાબ આટલો આવી જશે. આની રિવર્સ ક્રિયા કરવાની છે. દાખલા નંબર પાંચમાં છ પદના અવયવ પાડવાના છે. હમણાં આપણે દાખલા નંબર ત્રણમાં ત્રણ પદના અવયવ પાડ્યા અને બે પદના અવયવ પાડ્યા, હવે દાખલા નંબર છમાં, છ કે પાંચ, પાંચમાં છ પદના અવયવ પાડવાના છે, તો આની વિરુદ્ધ ક્રિયા કરવાની છે. દાખલા નંબર પાંચ અવયવ પર નીચે સંત આવવા જ રહેશે, છ પદ છે.
6 યોગર્ટ. એમાં પહેલી અવયવ પાડવામાં પહેલી છ બધા પહેલા છે. ચાર એકસો સ્ક્વેર, નવ વાયનો સ્ક્વેર અને સોળ જેટલો સ્ક્વેર. ચાર એકસો સ્ક્વેર, બાર એક્સ વાય, ચોવીસ વાય જેડ અને સોળ એક્સ જેડ માઇનસ સોળ એક્સ જેડ. આ એવી પરથી બને છે, આ બીસી પરથી બને છે, આ સીએ પરથી બને છે. માં તો પ્લસ છે ત્યારે કાઢ્યા, હવે આ બે માઇનસ છે. કઈ પદ બે વખત આવે છે તો સી, કયું પદ રિપીટ થાય છે સી, તો સી માઇનસ હશે. આવી રીતે પહેલાં તમે કયું પદ માઇનસ થઈ નક્કી કરતા, આ એબીથી બને છે પણ પ્લસ થાય છોડી, આ બીસીથી બને છે, આ સીએથી બને છે, રિપીટ કયું પદ થાય છે સી, સી માઇનસ હશે. આપણે દાખલામાં કયું પદ માઇનસ હશે સી, એની ઇફેક્ટ અહીંયા જોવા મળે છે. તો કોણ કરવાનું હોય, a નો સ્ક્વેર, b નો સ્ક્વેર, c નો સ્ક્વેર, 2ab, 2bc અને 2ca. c માઇનસ છે, અહીંયા c માઇનસ છે. પહેલાં પદનું વર્ગમૂળ 2x, બીજા પદનું 3y, બીજા પદનું 4z, 4z માઇનસ રાખીએ એટલે આવી જશે. પહેલું બીજું ટુ એક્સ અને 3y. હવે અહીંયા નહીં જોવાનું, અહીંથી જોવાનું એ બી, આમાં નહીં જોવાનું, એવા બની જશે પણ એ બી બી સી બી અને સી. હવે સી અને એ, એમાં છે ટુ એક્સ, જોઈ લઈએ બની જાય છે કે નહીં. આનો વર્ગ આ, આનો વર્ગ હા, આનો વર્ગ આ, ઠીક. આ ત્રણ નો ગુણાકાર, બે ટુ ચાર, ચાર ગુણી બાર, પ્લસ બધું પ્લસ પ્લસ આવી ગયું, પ્લસ પ્લસ માઇનસ માઇનસ આવી ગયું. ગુણાકાર જોયું, બે તેવી છ ને છ ચોક ચોવીસ આવી ગયા, પ્લસ માઇનસ પ્લસ આવી ગયું, માઇનસ બે ચોક આઠ ને આઠ દસ સોળ બધું જ આવી ગયું. નિશાની સાથે નિશાની કેવી રીતે નક્કી કરવાની, પાઠ કસેનાથી બને છે એ બી, આસેનાથી બને છે બી સી, આસેનાથી બને છે સી એ. આ તો પ્લસ છે, ભૂલી જાઓ કાઢના, પ્લસ લખાઈ જાય. બે માઇનસ છે એને આપણે ધ્યાન રાખવું, આમાં કયું રિપીટ થાય છે તો સી, એટલે આપણે સી ને માઇનસ થાય છે. એમાં જે રિપીટ થતું હોય એ માઇનસ આવે. જવાબ આવે પહેલું પદ, બીજું પદ અને ત્રીજા પદનું સ્ક્વેર. ઊંધી ક્રિયા કરીએ, આમાંથી આ બનેલું અવયવ કરે, લાંબુ લાંબુ વિસ્તરણ આપેલું હતું એમાંથી આપણે અવયવ કરે, આ પણ જવાબ કહેવાય. આને બે વખત લખો તો એ પણ જવાબ છે. આવી રીતે જવાબ છે. જો તમારે આને પ્લસ રાખો એવા બે ને માઇનસ રાખવા પડશે, આને તમારે પ્લસ રાખો તો લખાય, આ બે માઇનસ રાખો, આને પ્લસ રાખવું હોય તો બે માઇનસ રાખો, તો પણ જવાબ સાચો છે. આવી રીતે તમારા દાખલા નંબર પાછો બે જ દાખલા છે, ગણીએ પ્રેક્ટિસ વર્કમાંથી એક ગણી લઈએ, એવો છ પદવાળો પ્રેક્ટિસ વર્કમાં જુઓ તો દાખલા નંબર પાંચમાં તો બે જ છે, બીજો તમારે જાતે ગણી લેવાનો છે. તો વર્ગમૂળવાળું છે પણ જો વિચારીને ગણી લેજો. આ રીતે પાના નંબર 26 ઉપર છે, આપણે અલગ લઈએ, બીજું લઈએ, બીજું લઈએ. કયું માઇનસ છે નક્કી કરવા, બીજું પ્રેક્ટિસ વર્ગ છે, બીજું પ્રેક્ટિસ વર્ગ, બીજું દાખલા નંબર 11 છે, પ્રેક્ટિસ વર્ગ દાખલા નંબર 11 એવું બીજું. ચાર એક્સ સ્ક્વેર પ્લસ નવ માઇનસ સ્ક્વેર
રસોવન પચાસ સ્ટેડ મિસ કરે માઇનસ બાર એક્સ વાય પ્લસ બેતાલીસ વાય જે માઇનસ અઠ્યાવીસ સ્ટેડ મિસ. જો કયું માઇનસ હશે પહેલાં નક્કી કરીએ આપણે કેવી રીતે નક્કી કરવાનું. પહેલાં તો ત્રણ પ્લસ હશે, આપણે હમણાં જ વાત કરી હતી, આપણે ત્રણને છોડી દીધું. આમાંથી નક્કી નહીં કરી શકો કયું માઇનસ, આ ત્રણ ઉપરથી જ માઇનસ નક્કી થશે. ચલો આ સેનાથી બને છે એ બી, આ સેનાથી બને છે બીસીથી, આ ટુ એ બીથી બને છે, આ ટુ બીસીથી બને છે, આ ટુ સીએથી બને છે. ટુ ના લખો કઈ વાત, પ્લસ કયું છે ને ભૂસી નાખો, પ્લસ ને ભૂસી નાખો, આ પ્લસ છે આ ભૂસી નાખો. હવે જુઓ કયું રિપીટ થાય છે, બે નાખો, કયું રિપીટ થાય છે, એ બી સી એ કોઈ બે વખત આવ્યું, આમાં એ બી અને સી કોઈ બે વખત આવ્યું, એ આવી ગયો. એટલે આપણે પહેલું પદ માઇનસ રાખવાનું છે તો જ ગોઠવણી થશે, ની તો ગોઠવણી થશે નહીં. પહેલું પદ માઇનસ યાદ રાખજો, પહેલું પદ માઇનસ, પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર, ત્રીજા પદનો સ્ક્વેર, પહેલું પદ, બીજું પદ, બીજું પદ, ત્રીજું પદ, ત્રીજું પદ, પહેલું પદ, પહેલું માઇનસ રાખો, માઇનસ ટુ એક્સ નક્કી કર્યું ને આપણે કયું માઇનસ. આનો જવાબ ત્રણ પડે, આનો જવાબ સાત છે. હવે ઉપર જોવાનું નહીં, હવે અહીંથી લખવાનું માઇનસ ટુ એક્સ ત્રણ વાય, માઇનસ ટુ એક્સ ત્રણ વાય, ત્રણ વાય સાત ઝેડ, સાત ઝેડ ટુ એક્સ. જોઈ લઈએ આપણે, બે નો સ્ક્વેર ચાર એક્સ, માઇનસ નો સ્ક્વેર તો પ્લસ જ થવાનો છે, ત્રણ નો નવ, સાત નો ઓગણપચાસ, ત્રણ પદ બની ગયું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવી ગયું ને, માઇનસ બે દુ ચાર, ચાર તે બાર આવી ગયું, પ્લસ 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 આવી ગયું, પ્લસ ત્રણ દુ છ, છ સત્તા બેતાલીસ આવી ગયું, વાય ચાર આવી ગયું, બધું આવી ગયું, પ્લસ પ્લસ માઇનસ આવી ગયું, માઇનસ સાત દુ ચૌદ, ચૌદ અઠ્યાવીસ આવી ગયા. ગોઠવાઈ ગયું, બધી ગોઠવણી બરાબર પરફેક્ટ થઈ ગઈ છે. તો જવાબ આવશે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદનો સ્ક્વેર. આજે બરાબર આવી રીતે પદ માઇનસ કયું છે નક્કી કરે, આ પ્લસ રાખો તો આ બે માઇનસ રાખો, બે વખત લખો તોય જવાબ ચાલે, આ એક વખત લખો તોય ચાલે છે. તો આવી રીતે તમારે દાખલા નંબર પાંચનો અવયવ પડવાનો છે. હવે જો આવી રીતે કોઈ કિંમત શોધવાનો દાખલો હોય તો ચોપડીમાં નથી, પણ આપણે કિંમત શોધી લઈએ, એકસો એકવીસનો, એકસો બાવીસનો સ્ક્વેર હોય, હવે એવી રીતે આપણે કરવું હોય તો કેવી રીતે કરે, એકસો બાવીસનો સ્ક્વેર ત્રણ પદનું કરી કરવાનું છે. દાખલા તરીકે એકસો બાવીસનો સ્ક્વેર હોય અને એકસો આડત્રીસનો સ્ક્વેર, તમારે કેવી રીતે કરવાનું. એકસો બાવીસનો સ્ક્વેર ત્રણ પદમાં વિભાજિત કરવાનું, સો પ્લસ વીસ પ્લસ બી, એ વત્તા બી વત્તા સી, એ વત્તા બી વત્તા સી, એનો સ્ક્વેર બીનો સ્ક્વેર સીનો સ્ક્વેર, સો નો સ્ક્વેર વીસનો સ્ક્વેર બીનો સ્ક્વેર એ બી સી અને સી, અહીંયા સો, અહીંયા વીસ, અહીંયા બે, અહીંયા સો, અહીંયા વીસ, અહીંયા વીસ, અહીંયા બે, અહીંયા બે, અહીંયા સો, એ બીસી ગોઠવી ગયું. સોનો સ્ક્વેર દસ હજાર, બે વીસનો સ્ક્વેર ચારસો, બેનો સ્ક્વેર ચાર, આ ત્રણનો ગુણાકાર કરો, સો ગુણ્યા બે બસો, બસો ગુણ્યા વીસ, બસો ગુણ્યા વીસ એટલે બે ગુણ્યા ચાર, બસો વીસ ગુણ્યા પાછું પણ બસો ગુણ્યા વીસ, ત્રણ ગુણ્યા ચાર, ચાર હજાર વીસ, બે બે, બે દુ ચાર, ચાર દુ આઠ, એસી, સો બે બે, બે દુ ચાર પચાસ,
બધાનો સરવાળો કરી નાખો, એ ભાગર નાખવાનો સરવાળો, એ જવાબ આવી જશે. બધાનો સરવાળો કરી નાખજો જે આવે એ જવાબ. 138 વાળો તો 100 + 40 માઇનસ 140 માંથી 2 જાય તો 138. તો આમાં થોડું ધ્યાન રાખવાનું, એક વખત માઇનસ થશે. 100 નો સ્કેર, 40 નો સ્કેર, 2 નો સ્કેર, 2AB, 2BC અને 2C. પહેલામાં 100, પછી 40, પછી માઇનસ 2. આખા ધ્યાન રાખવાનું, એક માઇનસ 100 40 40 માઇનસ 2 માઇનસ 2 100 નો સ્કેર 10,000, 40 નો સ્કેર 1600, 2 નો સ્કેર પણ પ્લસ, હા 2 નો સ્કેર 4 પ્લસ, 4 × 4 4 × 8 1000. હવે આ માઇનસ હશે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, 4 × 2 8 × 8 × 2 16. આઈ માઇનસ હશે, પ્લસ માઇનસ પ્લસ, 2 × 2 4 × 4. આ બે નો અલગ સરવાળો કરજો, આનો અલગ સરવાળો કરજો, આનો અલગ સરવાળો કરજો. આનો સરવાળો આવશે 400 × 560. આનો સરવાળો જે આવે અહીંયા લખી નાખજો, પછી બાદબાકી કરજો. એ જ આવી રીતે આપણે કિંમત પણ શોધી શકીએ, નીચે સમનો ઉપયોગ કરીને કિંમત પણ શોધી શકીએ, અને 6 પદના અવયવ પણ પાડી શકીએ, અને 3 પદના સ્કેરનું વિસ્તરણ પણ કરી શકીએ. આગળનું પછી આપણે બીજા લેક્ચરમાં લઈશું. આટલા સુધી દાખલા ગણી રાખજો, પ્રેક્ટિસ કરતા રહેવાની, પરીક્ષાની તૈયારી કરતા રહેવાની. નમસ્કાર.